Good morning to everybody. Once again, Prithesh sir welcomes you all in the video lecture. So, आज आपने Left Wing Supplementary Reader Book Read number 14, City of Towers अने एमा आपने चौथो पार्ट आजे शुरू करवा जाई रिया छे. बराबर. तो जरा याद कर लियो त्रीजो पार्ट के जेमा आपने समझिया था के डर्फ एक भूल करी हती है ना कंप्यूटर नी अंदर एक प्रश्न जे रीते पूछो जोए ए रीते न पूछी सक्या ने एक भूल एनी के जेना कारणे कंप्यूटर छे एमनी अंदर पहला तो क्लिक हम जेवो अवाज पछी वधारे फास्ट ए चलवा लाग्यो एनी मेमरी बैंक माथी एणे एक कोशिश करी फास्ट चालीने के ई झड़पथी जवाब गोती ने आपी सके पण ए प्रश्ननो जवाब ए आपी सक्यो नहीं. बराबर छे. अने अंत में एणे एक वक्त तो इंस्ट्रक्शन एवी आपी के मने आ प्रश्न समझातो नथी जरा अलग रीते पूछो अने पछी लास्ट में एणे ए रीतनी सूचना डर्पने माटे आपी के आ कम्प्यूटर छे ई एनी लाइट ऑफ अने ऑन ही थती थी वारे घड़ी अने अंत लाइट छे ई चाली गई अने पछी एणे लास्ट में ए मेसेज आप्यो तो के आ कम्प्यूटर छे ई ब्रेकडाउन थई चूक्यो छे अने मेहरबानी करी अने एने तमे रिपेर करावो. राइट. तो अहीं सुधी आपणे एक स्टोरी ने लीधी थी कि जेमा एना पछी एने एम पण कीधुं तुं एना फ्रेंड सर्कल ने बोलावीने के आ रीतना घटना घटित थई छे. आ एक एने नानी एवी विक्ट्री चोक्कस मळी हती. पछी एने आखो प्लान रजू कर्यो तो. राइट. के आ नेक्स्ट डे फरी पाछू ज्यारे कम्प्यूटर एनो समूह થઈને આવી જશે ત્યાર પછી હું ફરી પાછો એ કમ્પ્યુટર ને છે એ જ રીતે બગાડીશ. બરોબર. તમે બંને ક્રેમ અને નોર ને એને કહ્યું હતું તમે બંને પણ એમ જ કરજો. કદાચ બની શકે કે આખો જે વર્કશોપ છે એમાં તમામ જેટલા નેમ્સ છે એ બધાય પણ આ રીતે એ કમ્પ્યુટર ને બ્રેકડાઉન થતા જુએ અને કદાચ એવું બની શકે કે એ લોકો પણ આપણી સાથે જોડાઈ જાય અને આપણે આખા વર્કશોપ ને સ્ટેન્ડ સ્ટીલ કરી દઈએ એટલે કે સ્થગિત કરી દઈએ. રાઈટ. એવું પણ બની શકે. બરોબર છે. તો આમાં ક્રેમ છે એ લાસ્ટમાં આપણે એક સેન્ટેન્સ લીધું ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ. ક્રેમ ને હજુ એ બાબતનો ડર હતો. બરોબર છે. પણ હવે આગળ જોઈએ કે એ શું પ્લાન પ્રમાણે એ જશે, શું પ્લાન પ્રમાણે એ બીજે દિવસે બ્રેકડાઉન કરશે કે નહીં. બરોબર છે. તો આજે આપણો ચોથો પાર્ટ એ આપણે શરૂ કરીએ. લેટ્સ બિગિન. તો ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ. ક્રેમ ને હજુ ડર હતો એ લાસ્ટમાં આપણે સેન્ટેન્સ લીધું હતું. ત્યાર પછી એને ડર શેનો હતો એ કંઈક એના વિચારો તો હશે કે એનો એને ડર હતો. બરોબર છે. એને વિચારે આવતો હતો કે વોટ અબાઉટ ધ ટોબર્સ, કે આ ટોબર લોકોનું શું ભાઈ. બરોબર છે. કારણ કે તે ઓલવેઝ નો એવરીથિંગ, કારણ કે એ લોકોને બધી ખબર પડી જાય હંમેશા ઓલવેઝ. હવે જો માનો કે આ ડર છે એ પ્લાન બનાવે છે. બરોબર છે. તો કાલે વારે એ બધી આ પ્લાનની નહીં ખબર પડી જાય. બરોબર છે. આ ટોબર લોકોને, કારણ કે એને તો બધી ભાન હોય છે. તો ભાઈ ભગવાન, એના કમ્પ્યુટર ભગવાન. બરોબર છે. એટલે એ લોકોને બધી ખબર પડી જાય. ક્રેમને આ મનમાં પ્રશ્ન હતો દેવલ નો અબાઉટ ધીસ ટુ, કે એને આ બાબતની પણ ખબર પડી જાય કે જે આપણે પ્લાન બનાવ્યો છે કે આપણે આખા વર્કશોપને સ્ટેન્ડ સ્ટીલ કરી દઈએ, સ્થગિત કરી દઈએ. બરોબર છે. બધા કમ્પ્યુટર એકારે બગડે તો આવો જે પ્લાન છે તો એની પણ એને ખબર પડી જાય. તો ડર્પ કહે છે નોટ, નહીં ખબર પડે. ઇફ વી એક્ટ ટુગેધર, જો આપણે એક્ટ ટુગેધર ભેગા મળી અને કામ કરશું ને, આ કાર્ય નિભાવશું ને, આ કાર્ય કરશું ને, આ આપણો પ્લાન ભેગા મળીને જો કોશિશ કરશું ને તો નહીં ખબર પડે. ઇફ થ્રી કમ્પ્યુટર્સ બ્રેકડાઉન, અને જો ત્રણ કમ્પ્યુટર બ્રેકડાઉન થાય બગડે તો ધ વિલ થિંક અબાઉટ ઇટ્સ અ પાવર ફેલ્યુઅર. તો એ તો એમ જ વિચારે ને કે આ તો ભાઈ પાવર ફેલ્યુઅર, વીજળી ગુલ થઈ હોય. બરોબર છે. અને વીજળી ગઈ હોય. બરોબર છે. તો આવું થયું હોય એ ત્રણ એના કોમ્પ્યુટરની અંદરની ખામીને કારણે આવું થયું હશે એવું જ એ લોકો માને. બરાબર છે. ધે વિલ ગો ટુ ધ સેન્ટર, તે સેન્ટરે જશે ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન, કે આ બ્રેકડાઉન શું કામ એને થયું છે એ જાણવા માટે, એ ગોતવા માટે થઈને તેઓ સેન્ટરે જશે. દેન વી કેન ફોલો ધેમ. તો પછી આપણે તેમની પાછળ પાછળ જઈ શકીએ ને, આપણે જશું પછી. બરાબર. નોર્સ આઈઝ વેર શાઇનિંગ, નોરની આંખો હતી એ ચમકવા લાગી. ઓહો, એસા ભી હો સકતા હૈ એમ. કારણ કે જો ભાઈ ડર્ફ જે રીતે આખો પ્લાન રજૂ કરે છે, બરોબર છે, કે જો આવું થઈ શકે તો એમ, એટલે આંખો ચમકવા લાગી કે કાશ એસા ભી હો સકતા હૈ ક્યા. ઇટ માઇટ વર્ક હી સાઈડ. નોરે કહ્યું કદાચ આ બની શકે, હો કદાચ આ કામ કરી જાય, આ યુક્તિ, આ જે ટ્રીક છે, આ જે પ્લાન છે એ કદાચ કામ કરી જાય.
He said, let's do it. ચાલો આપણે આ કામ કરી બતાવીએ. And let's take our chance. અને આપણને જે by mistake ઈ સહી જે ભૂલ પડી હતી અને એના કારણે જે આપણને જે તક મળી છે તો એ તકને આપણે ઝડપીએ, એ તકનો આપણે લાભ ઉઠાવીએ. બરોબર, લેટ્સ ટેક અવર ચાન્સ, કે આપણને જે તક મળી છે ચાલો આપણે એ તકને ઉઠાવીએ. તો આખો પ્લાન ડર્ફે રજૂ કરી દીધો. શું એ મુજબ જ નેક્સ્ટ ડે થશે કામ કે નહીં થાય, બરોબર છે, એ હવે આપણે જોવાનું છે. નેક્સ્ટ ડે બીજે દિવસે ધે વેન્ટ બેક ટુ વર્ક એઝ યુઝ્યુઅલ. હર હંમેશથી જેમ જેમ કામે જતા એમ જ તેઓ તે દિવસે પણ કામે ગયા, બરોબર છે. એટ 12 hours બપોરે 12 વાગે ધ લંચ પિલ્સ, જોજો 2070 ની વાત થાય છે, ત્રીજો વિશ્વયુદ્ધ પણ ખેલાઈ ચૂક્યો છે, એ સમયની આપણે વાત કરીએ છીએ, સાયન્સ ફિક્શન, બરોબર છે, વિજ્ઞાનની આ કથા, બરોબર છે, આ વિજ્ઞાનની આ વાર્તાની વાત કરે છે, ઇમેજિનરી સ્ટોરી છે. અને કેવું ઇમેજિનેશન છે જો, કે 12 વાગે બપોરે લંચ પિલ્સ, કે ભોજનની અંદર ગોળીઓ પીરસવામાં આવી, ગોળીઓ આપવામાં આવી, બરોબર છે, વેર ગીવન આઉટ, એ આપવામાં આવી. એટલે એ સમયે લંચ પિલ્સ એટલે કે બપોરના ભોજનમાં ગોળીઓ આપવામાં આવે અને ગોળી ખાઈ લેવાની, બસ મતી ગઈ વાત. પણ ડર્ફ છે, ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વેલો હિઝ, સ્વેલો એટલે ગળી જવું. ડર્ફ આ જે ટુ વાળો ટોપિક છે ને, ટુ વાળો આ ક્રિયાપદ, બરોબર, એનો આમ ક્યાંય નોટ નો આવે, ક્યાંય નકારાત્મક શબ્દ નો આવે, પણ આ વાક્ય નકારાત્મક બને, એનો મીનિંગ નકારાત્મક બને. એટલે ડર્ફ એટલો ઉત્સાહિત હતો કે તેને પોતાને પોતાની ગોળીઓ એને ગળવામાં, પોતાની ગોળીઓ ખાવામાં એને ઇન્ટરેસ્ટ હતો જ નહીં. જો હતો જ નહીં, રાઈટ, એ નકારાત્મક અર્થ જ નીકળે. યાને ભાઈ તમે, ભાઈ 14મી જાન્યુઆરી ઉત્તરાયણ ડે, બરોબર છે, જેને પતંગ ચગાવવાનો અત્યંત શોખ હોય, બરોબર છે, એને પછી ખાવા પીવામાં રસ તો એને પતંગ ચગાવવામાં જ રસ હોય, પછી ફૂલ ડે એને તમે તારે પતંગ આવી પી દો એટલે બીજું કંઈ માગે જ નહીં, બરોબર છે. તો એનો મતલબ એ એટલો એક્સાઇટેડ હોય કે એને પછી ભૂખ તરસ, બરોબર, એવું કંઈ નજર ન આવે, એને એ પતંગમાં તો કંઈ એમાં જ ઇન્ટરેસ્ટ આખો દે. તો આ ભાઈ સાહેબને આ પ્લાન લાગુ પાડવામાં એટલો ઇન્ટરેસ્ટ હતો, એની પાછળ એટલો એનું મન, એટલો એનો દિમાગ એ લાગેલો હતો કે એને એની પોતાની ભોજન માટેની આપેલી જે ગોળીઓ છે એ ગળવામાં એને ઇન્ટરેસ્ટ હતો જ નહીં. એને તો એ એક્સાઇટ શેના માટે હતો, એટલો પ્લાન જલ્દી ઇમ્પ્લિમેન્ટ થાય, લાગુ થાય એના માટે. 14 hours વોઝ 0 hours, 14 કલાક, દેટ મીન્સ 2 વાગે બપોરે, 0 hours એટલે કે હવે એ કામ પાર પાડવા માટેનો સમય, બરોબર છે, એ સમય થઈ ચૂક્યો હતો. હી કુડ હાર્ડલી વેઇટ, ભાગ્યે જ હવે એ રાહ જોઈ શકતો હતો, હવે તો એ કામ પાર પાડવા માટેનો સમય આવી જ ચૂક્યો હતો. અને એટલે લંચ બ્રેક પૂરું, ફરી પાછું કામે લાગી જવાનું, બરોબર, અને એ કામે લાગ્યા એટલે આનો એ પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટાઈમ આવી ગયો, બરોબર છે. ધ ટાઈમ કેન દો, હવે સમય તેમ છતાં આવ્યો, સમય તો આવે જ ભાઈ, સમય થોડો રોકાય. તે પોતે ભાગ્યે જ રાહ જોઈ શકતો હતો બપોરના ભોજન પછીનો જે કામ કરવાની કલાકો હતી એ શરૂ થઈ 2 વાગે, અને 2 વાગે એ સમય આવ્યો કે જ્યારે એ પોતાનો પ્લાન હવે ઇમ્પ્લિમેન્ટ કરી શકે, બરોબર છે. રાહ એનાથી જોવાતી જ નહોતી હવે. ડર બિગેન એટ વન્સ, અને તરત જ, એટ વન્સ, તરત જ, તાત્કાલિક, એમ ઈસી મિનિટે, જેને કહેવાય ને કે આમાં 2 વાગ્યા નથી, કામે ચડ્યા નથી, અને ડર્ફે પોતાનો પ્લાન શરૂ કર્યો નથી, બરોબર છે. હી આસ્ક્ડ હિઝ કમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ, તેણે તેના કમ્પ્યુટરને મૂર્ખતા ભરેલા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, બરોબર છે, પૂછ્યા, મૂર્ખતા ભરેલા પ્રશ્નો પૂછ્યા. ધ સેમ એઝ યસ્ટરડે, ગઈકાલે પૂછ્યા હતા એવા જ પ્રશ્નો. હાઉ, વેર, વોટ, વાય, વિચ, હુ, આ બધાથી ક્વેશ્ચન. પણ મેં તમને કહ્યું તો આની પહેલાના વિડીયો લેક્ચરમાં પણ, કે જેનો કોઈ મિનિંગ ના રહે, બરોબર છે, એવા મૂર્ખતા ભરેલા ક્વેશ્ચન, બરોબર છે, એવા પૂછ્યા. ધ કમ્પ્યુટર વર્કડ હાર્ડ, ગઈકાલની જેમ જ કમ્પ્યુટર સખત કામ કરવા લાગ્યું.
જેમ આની પહેલાના ઓલા વિડીયો લેક્ચરમાં પણ આપણે જે સમજ્યા હતા તેમાં પણ કમ્પ્યુટર સખત મહેનત કરી, કમ્પ્યુટર બરોબર ઇટ ક્લિક્ડ લાઉડર એન્ડ લાઉડર, મોટે મોટેથી એની અંદર ઊંચા અવાજે મોટે મોટેથી ક્લિક થવા લાગ્યું. સખત મહેનત કરતો હતો આ પ્રશ્નોના જવાબને ગોતવા માટે, બટ નો આન્સર કેમ, પણ કોઈ જવાબ આવ્યો નહીં. બરાબર છે, યાને આનો મતલબ કે સિલી ક્વેશ્ચન એક પછી એક પછી એક પૂછવા જ લાગ્યા, પૂછવા જ લાગ્યા ડરભાઈ, અને ક્લિકિંગ થવા લાગ્યું કમ્પ્યુટરની અંદર, લાઉડર એન્ડ લાઉડર મોટે મોટેથી ક્લિક થવા લાગ્યું. બરાબર છે, સખત મહેનત કમ્પ્યુટર કરી, સખત મહેનત કરી કે આના જવાબ એને મળે, એની મેમરી બેંકમાંથી મળે, પણ જવાબ આવ્યો નહીં. ધેન પછી ડર્ફ આસ્ક્ડ અનધર ક્વેશ્ચન, ડર્ફે એક ઓર સવાલ પૂછ્યો, અનધર ક્વેશ્ચન એટલે એક હજી એક સવાલ, એક ઓર સવાલ, હુ આર ધ ટોબર્સ, આ ટોબરિયા કોણ છે? બરોબર, હું ટાબરિયા નથી બોલ્યો, ટોબરિયા બોલ્યો. બરોબર, આ ટોબર્સ કોણ? હવે તમે કોકની ઘરે જાઓ, હવે એ તમારા, માનો કે તમે તમારા ફ્રેન્ડની ઘરે જાઓ, હવે તમારા ફ્રેન્ડનું પોતાનું ઘર, બરોબર છે, એની માલિકીનું ઘર, રાઈટ? તમે ત્યાં જાઓ અને તમે એને પૂછો, હાલે તમે કોણ? બરોબર, હવે તમે કોણ એટલે એનું ઘર છે, એ એનો માલિક છે ભાઈ, એ એની ઘરે ન હોય તો ક્યાં હોય? બરાબર છે, આ તો એની દુનિયા, એણે બનાવેલી દુનિયા, આ શહેર, એમાં આ ગુલામ ડર્ફ ને એ બધા, એની બનાવેલી દુનિયાનું વર્કશોપ, બરાબર છે, જ્યાં એ કામ કરે, એણે આપેલું કમ્પ્યુટર કે જેમાં એ કામ કરે, બરાબર છે, અને એનો ને એનો સવાલ પૂછે, બોલો કે હુ આર ધ ટોમસ? બરાબર, આ તો રિલાયન્સમાં કામ કરનાર વ્યક્તિ હોય, એને રિલાયન્સમાં એના ને એના અધિકારી ન્યાય જ પૂછે, ભાઈ આ મુકેશ અંબાણી કોણ? બરાબર છે, બોલ, હુ આર ધ ટોબર્સ? હી ટેપ્ડ આઉટ, ટેપ્ડ આઉટ એટલે આમ ધડ દઈને ટાઈપ કર્યું, ટાપ 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 કરીને, આમ એટલે સ્વિચનો અવાજ ના હોય, ટાપ 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 ટાઈપ કરી નાખ્યું સીધું ધડ દઈને. હુ આર ધ ટોબર્સ? હી ન્યૂ, એને ખબર જ હતી, ધ ક્વેશ્ચન વોઝ ફોરબીડન, કે આ પ્રશ્ન છે એ ફોરબીડન છે, ફોરબીડન એટલે એની મનાય, વાતો પૂછાય જ નહીં ને. બરાબર છે, કે કોમ્પ્યુટર એના ટોબરિયાના, બરાબર, અને એને એને પૂછવું તમારે કે હુ આર ધ ટોબર્સ, એટલે મને જોઈએ ને આ પ્રશ્નની, બરાબર, હિઝ કોમ્પ્યુટર વેન્ટ મેડ, અરે એનું કોમ્પ્યુટર પાગલ થઈ ગયું, બોલો, વેન્ટ મેડ, પાગલ થવા લાગ્યું. એક તો આવા કેટલાય ક્વેશ્ચન પૂછ્યા, એના જવાબ ન મળ્યા, એના ઉપરથી પાછો આણે હુ આર ધ ટોબર્સ એટલે ફોરબીડન ક્વેશ્ચન પૂછ્યો, મનાઈ વાળો પ્રશ્ન પૂછ્યો. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ, લાઇટ એની અંદરની હતી, એ ચાલુ બંધ થતી હતી. ધેન પછી અ રેડ લાઇટ ફ્લેશ્ડ, લાલ લાઇટનો ઝબકારો થયો, ફ્લેશ્ડ, ક્વેશ્ચન નોટ અલાઉડ, ઇટ પ્રિન્ટેડ આઉટ, પ્રશ્નની મંજૂરી નથી. બરાબર છે, નોટ અલાઉડ, આ ક્વેશ્ચન અલાઉડ નથી, એણે સામે છાપીને આપ્યું કમ્પ્યુટરની અંદર. હવે ડર્ફ કુડ હિયર, હવે આ તો ડર્ફના કમ્પ્યુટરની વાત થઈ ને, હજી તો વર્કશોપની અંદર ડર્ફના કમ્પ્યુટરની જ વાત થઈ હજી, બરાબર. હવે ડર્ફ કુડ હિયર નોર્સ કમ્પ્યુટર એન્ડ ક્રેમ્સ કમ્પ્યુટર, ડર્ફ પોતે સાંભળી શકતો હતો નોરનું કમ્પ્યુટર અને ક્રેમનું કમ્પ્યુટર, બંનેનું કમ્પ્યુટરનો જે અવાજ હતો એ અવાજ ડર્ફ સાંભળી શકતો હતો. એટલે એનો મતલબ શું થયો, કે પોતાના કમ્પ્યુટરમાં જે ક્લિકિંગ થતું હતું એ જ રીતે ઓલાના બંનેના કમ્પ્યુટરમાં પણ એવી જ રીતે ક્લિકિંગ થતું હતું, અને ડર્ફને એ અવાજ સંભળાતો હતો. જો ધે વેર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ, એ બંનેના કોમ્પ્યુટર પણ ક્લિકિંગ થતા હતા અને ફ્લેશિંગ એટલે એમાંય ઝબકારો થતો હતો. અધર નેમ્સ વેર લુકિંગ એટ ધ થ્રી કમ્પ્યુટર્સ, બીજા જે માણસો હતા એ આ ત્રણેયના કોમ્પ્યુટર તરફ જોઈ રહ્યા હતા, એટલે કે ડર્ફના કોમ્પ્યુટર તરફ અને ઓલા બંનેના કોમ્પ્યુટર તરફ. આખા વર્કશોપમાં આ ત્રણ જ કોમ્પ્યુટર એવા હતા કે જેમાંથી ક્લિકિંગનો અવાજ આવતો હતો, જેમાં ફ્લેશિંગ થતું હતું, જેની અંદરની લાઇટ ચાલુ બંધ થતી હતી. તો ભાઈ બધાને ક્વેશ્ચન તો થાય ને ભાઈ, બરોબર, અને કોક એકાદા માણસ તો, એકાદો વ્યક્તિ તો એવો હોય જ કે જેનાથી રેવાય નહીં, પૂછવું જ પડે, બરોબર છે. અ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ,
एक मानस वेंट ओवर आगळ આવીને ડર્ફની પાસે પહોંચ્યો બરાબર અને ડર્ફને પૂછ્યું જો વોટ ડીડ યુ આસ્ક હી સેડ એલા ભાઈ ડર્ફ એ કે આ તમે આ કમ્પ્યુટરને પૂછ્યું હું કે જેનાથી બિચારું આવું આવું થવા માંડ્યું એને તો જોની એની લાઈટ જવા માંડી બરાબર છે દવા તમે આને આમ ક્લિકિંગ અવાજ આવવા માંડ્યો ફ્લેશિંગ ઝબકારા મારવા માંડ્યો તમે તમારા કમ્પ્યુટરને પૂછ્યું વળી એવું હું આપણે ગણાવ્યો એવા બરોબર છે એને કઈક માહિતી મળે એટલે જ્યાં સુધી બીજા ન કહે ત્યાં સુધી ચેન જ ન પડે બરોબર છે એને પેટમાં દુખી જાય હવે આ માણસને જેવું આ ડર્ફે કીધું કે ભાઈ મેં તો આવો આવા પ્રશ્ન પૂછ્યા કે જેના કારણે છે ને એ કમ્પ્યુટરમાં ફ્લેશિંગ થયું ક્લિકિંગ થયું લાઈટ ચાલુ બંધ થઈ અને ઉડી ગઈ લાઈટ લે હાલ હવે નેમ્સ ઓલો માણાએ શાઉટેડ ટુ ધ અધર વર્કર્સ બૂમ પાડીને બીજા બધા કામદારોને કીધું એલા સાંભળો બરાબર એલા સાંભળો આસ્ક યોર મશીન્સ અબાઉટ ધ ટોવર્સ એલા બીજું કઈ કરોમાં તમે તમારા આ કોમ્પ્યુટર જે તમારા મશીન છે એને તમે ખાલી ટોબરો વિશે પૂછો ટોબરિયા કોણ ટોબરિયા કોમ જામી પડો તમ તારે બરોબર છે ધે કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન ઈ આ પ્રશ્ન જવાબ નહીં આપી શકે પૂછો તમ તાર દે ધનાધન બરોબર છે ધેર વોઝ એન અપરોર એટલે કે ધાંધલ મચી ગઈ અફરા તફરી મચી ગઈ બરોબર છે કારણ હું તો કે ઓલા માણસે જેવું કે બધાને કીધું હવે એવું કે તરત જ બધા શું કરે એ વળગી જ પડે ને એમાં થોડી રાહ જોવાની પછી આમાં માંડ મોકો મળ્યો હોય એવું બરોબર છે આ મુકાય બધા વળગી પડ્યા ઇટ વોઝ જસ્ટ ડર્ફ હેડ હોપ્ડ ફોર આ એ જ પરિસ્થિતિ કે જે પરિસ્થિતિની શું ડર્ફે આશા રાખી હતી કે એસા યોગા બરોબર આખું વર્કશોપ આપણે શું કરી દઈએ સ્ટેન્ડ સ્ટેલ કરી દઈએ બરોબર છે સ્થગિત કરી દઈએ જેવી આશા રાખી હતી બરોબર એવું જ બન્યું બરોબર છે ઓલ ધ નેમ્સ બિગેન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન બધા માણસો છે બધા માણસો એને શરૂઆત કરી આ જ સવાલ એક જ સવાલ પૂછવાની એના કોમ્પ્યુટરને હુ આર ધ ટોવર્સ કોણ અને આ પ્રશ્ન હું હતો ફોરબીડન હતો મનાઈ હતી નોટ એલાઉડ હતો બરોબર એની મંજૂરી ન હતી પણ બધા પૂછવા લાગ્યા ધ ટોબર ઓન ડ્યુટી ગોટ વેરી વરી હવે ન્યાય વર્કશોપમાં એકાદાને ઉભો તો રાખ્યો હોય ને બધા કામ કરે છે કે નહીં એની દેખરેખ માટે એવા ડ્યુટી ઉપર ઉભો રહેલો ફરજ ઉપર ઉભો તો જે ટોબર ઈ ગોટ વેરી વરી એ બહુ અતિ ચિંતિત થઈ ગયો ભાઈ બરોબર છે કે આ એકારે બધામાં ક્લિકિંગ એકારે બધામાં ફ્લેશિંગ એકારે બધાની લાઈટ ચાલુ બંધ એકારે બધામાં ઝબકારા દઈને બંધ હી કેમ ઓવર ટુ સી એ આગળ આવ્યો જોવા માટે બરોબર આ કોમ્પ્યુટર થતા હતા ને બ્રેકડાઉનથી જવા માટે બટ હી કુડ ડુ નથિંગ પણ એ કાંઈ કરી શકે એમ નહોતો કારણ કે એટલા બધા કોમ્પ્યુટર એક સાથે ને એટલે ક્યાંથી થઈ ગઈ હવે ઓલ ધ કોમ્પ્યુટર્સ વેર બ્રેકિંગ ડાઉન બધા કોમ્પ્યુટર છે એ બગડી રહ્યા હતા બંધ થઈ રહ્યા હતા બરોબર છે ધીમે ધીમે કરતા ઓલ એટ વાન્સ અને પાછા બધા એક સાથે એક જ સમયે બરોબર છે ધ ટોબર રેંગ એન અલાર્મ બેલ એ જે ટોબર હતો ડ્યુટી ઉપર એણે અલાર્મ બેલ વગાડી હવે એનાથી શું થયું અધર ટોબર્સ રસ્ડ ઇન બીજા ટોબરો હતા હવે આ કંઈક સિગ્નલ હશે બરોબર બેલ વગાડી એટલે બેલ ત્યાં સંભળાવી હોય ત્યાં સંભળાણી હોય એટલે ઓલા બધા જે હવે આ કદાચ એ છે બોસ ટોબરિયા બરોબર છે ઓલો તો બિચારો આ ડ્યુટી ઉપર ઊભો હતો એટલે આ તો ચોકીદાર જેવો હોય બરોબર આ બધા બોસ ટોબરિયા હશે બરોબર બોસિંગ કરતા અને કદાચ સેન્ટરે બેઠા હોય અને ત્યાંથી દોડાયો હોય રસ્ડ ઇન ઘસાઈને એવા દોડીને એવો ધે જસ્ટ સ્ટૂડ ધેર એ લોકો ત્યાં જ આવીને ઉભા રહ્યા અન લુક્ડ અને જોતા હતા બધા કોમ્પ્યુટર તરફને જોતા હતા ધે ડીડન્ટ નો વોટ ટુ ડુ એ લોકોને ખબર નહોતી પડતી હો આમ કે વોટ ટુ ડુ કે આમાં શું કરવું હવે બરોબર છે ધીસ હેડ નેવર હેપન્ડ બિફોર કે આવું તો પહેલા કદી ક્યારેય બન્યું જ ન હતું ધીસ હેડ નેવર હેપન્ડ બિફોર હેપન્ડ એટલે બન્યું
કે આવું કદી પણ ક્યારે પણ પહેલા બન્યું ન હતું કે એકારે આટલા કોમ્પ્યુટર એક સાથે બ્રેકડાઉન થાય. ડર્ફ વોચ ડેમ, ડર્ફ તેઓની સામું જોતો હતો, એટલે કે એ બધા ટોબરિયા જે આવ્યા હતા ને એની સામું જોતો હતો. ધ ટોબર સ્પોક ટુ ઇચ અધર, એ બધા ટોબરિયા જે આવ્યા હતા એ એકબીજાની સાથે વાતો કરતા હતા. તો ધ ટોબર સ્પોક ટુ ઇચ અધર, એકબીજાની સાથે વાતો કરતા હતા. હવે ધે વેન્ટ આઉટ, ધેન ધે વેન્ટ આઉટ, પછી તેઓ વેન્ટ આઉટ બહાર ગયા. હવે ડર્ફ એની જામું જોતો હતો, ઓલા એકબીજા એ વાતો કરી અને પછી બહાર નીકળ્યા. ડર્ફ ફોલોડ એટ વન્સ, તરત જ તાત્કાલિક ડર્ફે એનો પીછો કર્યો, બરોબર છે. ડર્ફ એની પાછળ પાછળ. હવે ડર્ફને ખબર હતી કે ધે વેર ગોઈંગ ટુ ધ સેન્ટર, કે તેઓ હવે ક્યાં જઈ રહ્યા, સેન્ટર રે જ જઈ રહ્યા હતા. એ એને ખબર, હી વો શ્યોર ઓફ ઇટ, એને આ બાબતની ખાતરી જ હતી કે હવે એ બધા ટોબરિયા એ ક્યાં જતા હતા, સેન્ટર રે જ જતા હોય 100%, બરાબર. અને ડર્ફે શું કર્યું, એમ એમ એ જે ડિસ્કશન કરતા હતા ત્યારે એમની તરફ ધ્યાન રાખ્યું, અને જેવો કે એ લોકો તરફ બહાર નીકળ્યા એવો કે તરત ડર્ફ પણ એની પાછળ પાછળ સીધો એને ફોલો કર્યો, બરાબર છે. હવે અહીંથી કહાની ટ્વિસ્ટ લે ને, હવે સેન્ટરની વાત, બરાબર છે. હવે સેન્ટરની વાત, હવે સેન્ટર જવા માટે થઈને નીકળ્યા છે એવું ડર્ફને ખાતરી જ છે, બરાબર, કે આ બધા ટોબર્સ એ સેન્ટરે જઈ રહ્યા છે. અને ડર્ફે જે વિચાર કર્યો હતો કે જ્યારે એ સેન્ટરે જાય અને આપણે એનો પીછો કરશું, બરાબર છે. અને અત્યારે હવે ડર્ફ એની પાછળ જાય છે. હવે આપણે જોશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કે સેન્ટરે જાય તો હવે શું થાય, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ સ્ટોરી, સ્ટોરી મોટી છે, બરાબર, સ્ટોરી મોટી છે એટલે પાર્ટ થાય, બરાબર છે. સ્ટોરી મોટી છે એટલે પાર્ટ થાય અને ધીમે ધીમે એક એક ભાગ એના સમજતા જઈએ, બરાબર. વર્ડ્સ સહેલા છે, એવા અઘરા વર્ડ્સ આમાં નથી, એટલે ઇઝીલી આપણે સમજતા જશું સ્ટોરી. પણ સ્ટોરી મોટી છે એટલે એક એક ઘટનાને આપણે વ્યવસ્થિત રીતે સમજતા જઈએ છીએ, બરાબર. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.